કચ્છની અંદર લાખો ફુલાણી થઈ ગયો, નામ સાંભળ્યું હશે. કચ્છના રાજાના ભાઈ હતો ઈ. એક દિવસ એની ભાભીએ મેણું માર્યું કે આવો સરસ મજાનો મહેલ બનાવીને એમાં રહ્યો દિયરજી તો તમારી કિંમત છે કે હે, આમ અમારા ભેગા પડ્યા ત્યાં સુધી તમારી કાંઈ કિંમત નથી. જ્યાં હું મેણું માર્યું ને લાખા ફુલાણીને ધાડ ધાડ ચડી ગઈ અને સરસ મજાનો એને મહેલ બનાવ્યો હો. અતિ અદ્ભુત મહેલ બનાવ્યો. પણ એને એક ભારત વર્ષના સંત મળી ગયા અને સંતનો સમાગમ થયો અને પછી લાખો ફુલાણી એક દિવસ જરૂખાની અંદર બેઠેલો મુચ્છી ઉપર આમ તા દે છે અને સમૃદ્ધિનો તો કોઈ પાર નતો. એટલે લાખો ફુલાણી બોલ્યો, લાખો કહે ન માયું છતે હુતે જેહ દાડા દસ આઠમાં કો જાણે કે કેહ. લાખો ફુલાણી કહેવા માંડ્યો કે આટલી બધી સમૃદ્ધિ છે, ભગવાને સરસ મનુષ્યનો જન્મ આપ્યો છે, આવા દેવ મંદિરો મળ્યા, આવા શાસ્ત્રો મળ્યા, આવો અતિ અદ્ભુત દિવ્ય સત્સંગ મળ્યો છે અને આનો જે લાભ નથી લેતો ને એ માણસ તો મૂર્ખ જેવો છે. કારણ કે દાડા દસ આઠમાં કો જાણે કે હ, કચ્છી ભાષા છે કે આઠ દસ દિવસનું આ જીવન ક્યારે પૂરું થઈ જશે ને એ કાંઈ કોઈને ખબર પડવાની નથી. સાત વારની અંદર એક વાર તો આપણો ફાઇનલ જ છે ને, કયા વારે આપણે જાશું એની કોઈને ખબર નથી. એટલે લાખો ફુલાણી કહે છે આટલું મોટું મારું રજવાડું એ પલટતા વાર લાગવાની નથી, આ સમૃદ્ધિ જાતા વાર લાગવાની નથી. આપણે તો લડાયકું કહેવાઈએ, અચાનક લડાઈની અંદર આપણે જો જઈએ તો માથું કપાતા પણ વાર લાગે નહીં. માટે મનુષ્યનો જન્મ મળ્યો છે ને એ તો આપણે ભગવાન ભજી લેવા જોઈએ. આમ લાખો ફુલાણી બોલ્યો ને એટલે એની ઘરવાળી તો એના કરતા સવાઈ હતી અને ઊભી થઈને કહેવા લાગી, લાખો ભૂલ્યો લખપતિ, લાખો ભૂલ્યો લખપતિ અને ફુલાણી જાજો ફેર, દન ઉગે દન આથમે કો જાણે કે કે. એની ઘરવાળી કે કે અલ્યા લાખા તું ભૂલો પડ્યો કે, આઠ દસ દિવસની શું વાત કરે છે. હે પતિ દેવ, સૂરજ ઉગે અને આથમે એની વચમાં પણ આપણું રાજપાટ ને સુખ સમૃદ્ધિ ચાલી જતા વાર લાગવાની નથી. માટે જે મળ્યું છે એને હે સ્વામીનાથ માણી જાણો અને ભગવાનનું ભજન કરી લો, સત્સંગ કરી લો. બાકી તો જો ભગવાનનું ભજન ને સત્સંગ નહીં થાય ને તો પસ્તાવાનો વારો આવશે. દન ઉગે ને દન હાથમે કોણ જાણે કેમ, હે આપણે ખબર નથી સૂતા છીએ ને હવારના ઉઠશું કે નહીં ઉઠી, શું ગેરંટી છે. જ્યાં આટલી વાત થઈ ને ત્યાં તો લાખા ફુલાણાની દીકરી ઈ બોલી ઉઠી કે માં અને બાપ સાંભળો, તમે બે જણા ભૂલ્યા છો. હે બાપજી માફ કરજો મને, હું તમારાથી નાની કહેવાઉં, તમારી દીકરી કહેવાઉં, પણ લાખો ભૂલ્યો લખપતિ ઉમા ભૂલી તે હ આંખ કેરે મટકડે કો જાણે કે હ. એની દીકરી કહેવા માંડી કે હે પિતાજી, હે માં, આ આંખનું મટકું આપણે મારીએ, આંખ ખોલ અને બંધ કરીએ, એ આંખ એકવાર ખુલી અને પાછી બંધ થશે કે નહીં થાય એ પણ કોઈને ખબર નથી. માટે હે પિતાજી, હે માં, ગોવિંદ ભજી લ્યો, નારાયણ ભજી લ્યો, કૃષ્ણ ભજી લ્યો, રામનું ભજન તમે કરી લ્યો.